ભરતી જે આવી ચૂકી છે અને આ સરકારી ભરતીની અંદર જો આપણે એપ્લાય હજુ સુધી નથી કર્યો અથવા તો નથી કરવા માગતો તો પહેલાં તમામ ડિટેલ્સ જોઈ લો અને પછી એપ્લાય કરવાનું ન ભૂલતા મિત્રો બે હજાર વીસની સાલની અંદર જેટલી પણ ભરતીઓ બાકાત રહી ગઈ છે તેના તાજેતરની અંદર જ નવા નોટિફિકેશન છે આવી રહ્યા છે તો ચોક્કસથી આપે પણ આ તમામ ભરતીઓનો લાભ લેવો જોઈએ અને આપની અનુકૂળતા મુજબની

એ અલગ અલગ નાવિક જનરલ ડોમેસ્ટિક બ્રાન્ચ માટેની ભરતી છે નાવિક માટે ધોરણ બાર મેન્ડ ફિઝિક્સ હોવું જોઈએ અને દેન વાત કરીએ તો નાવિક દસ પાસ છે એમ માટે પણ અહીંયા અરજીઓ મંગાવવામાં આવેલી છે યાત્રિક માટે દસ પાસ એજ્યુકેશન કોઈપણ બોર્ડમાંથી સાથોસાથ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મેકેનિકલ આઈ ઈટી અથવા તો એન્જિનિયરિંગ એપ્રુવડ ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ ટેકનિકલ એજ્યુકેશન છે તમારી પાસે હોવું જોઈએ મિત્રો જે અહીંયા દર્શાવેલ બોર્ડ છે એ ખાસ યાદ રાખજો એજ લિમિટની વાત કરું તો અઢારથી ત્રેવીસ અઢારથી બાવીસ વર્ષની વયમર્યાદા છે ફોર્ડ નાવિક અને યાત્રિક માટે એક ઓગસ્ટ ઓગણીસો નવ્વાણુંથી જન્મેલા એકત્રીસ જુલાઈ બે હજાર ત્રણની બોન્ડેટવાળા મિત્રો છે એપ્લાય કરી શકે છે અને ફોર નાવિક ડીબી માટે વાત કરીએ તો એક ઓક્ટોબર ઓગણીસો ને નવ્વાણુંથી બે હજાર ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રણ સુધીના કેન્ડિડેટ છે એપ્લાય કરી શકે છે મિત્રો ખાસ યાદ રાખજો કે પાંચ વર્ષનું એજ રિલેક્શન છે એ મળવાપાત્ર છે અને જે એસસી એસટી અને ત્રણ વર્ષ ઓબીસી કેન્ડિડેન્ટ્સને અહીંયા રિલેક્શન છે એ મળવાપાત્ર થશે મિત્રો વેકેન્સીની વાત કરીએ તો ઘણી બધી વેકેન્સીઓ આવેલી છે નાવિકની અંદર જનરલની અંદર એકસો ચૌદ જગ્યા છે ઈ ડબલ્યુ એસમાં તેત્રીસ ઓ બી એ ઓબીસીની અંદર ત્યાંસી એસટીની અંદર સાત એસસીની અંદર ત્રેવીસ ટોટલ બસોને સાહીઠ જગ્યા છે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચની વાત કરીએ તો બાવીસ જનરલ કેટેગરીની છ ઇ ડબલ્યુ એસની ધેન વાત કરીએ તો ઓબી ઓ બી જે જગ્યા છે આ સાત છે અને એસટીની ચાર જગ્યાઓ છે એસસીની જ્યારે ચાર જગ્યાઓ છે ને એકત્રીસ ટોટલ જગ્યા છે યાત્રિક ઇલેક્ટ્રિકલ યાત્રિક મેકેનિકલ ને આ યાત્રિક ઇલેક્ટ્રોનિક્સની વિવિધ જગ્યાઓ છે એકત્રીસ સાત દસ આ અનુક્રમે છે એ જોઈ શકો છો મિત્રો આ તમામ જગ્યાઓ છે એની અંદર આપણે વાત કરીએ તો જે કેન્ડિડેટ છે એ દરે જગ્યા વાર છે એમને માહિતી એડ કરવાની છે અને જ્યારે જે જગ્યા માટે એમને અનામત કેટેગરીના ઉમેદવાર નહીં મળે એમને જનરલ દ્વારા ફિલઅપ કરવામાં આવશે મિત્રો નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા એક્ઝામિનેશન છે લેવાવાનું છે નાવિક માટે સેક્શન એકની જ એક્ઝામ રહેશે અને જે માટે પાસિંગના રેશિયાની વાત કરીએ તો ત્રીસ માર્ક છે જનરલ ઈડબ્લ્યુએસ ને ઓબીસી માટે અને સત્યાવીસ માર્ક છે એસસી એસટી માટે છે મિત્રો નાવિક જીડી યાત્રિક યાત્રિક ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અને આ ત્રણ વિભાગો માટે પણ પાસિંગ ધોરણ છે અને ચુમ્માલીસ નું રાખી લેજો ત્રીસ પ્લસ વીસ નો રેશિયો છે સત્યાવીસ પ્લસ સત્તર નો રેશિયો છે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો ડિટેલની અંદર આપણે જઈએ તો સેક્શનની અંદર છે એ કઈ રીતના તમારો અભ્યાસક્રમ છે રહેવાનો છે સેક્શન એકની અંદર વાત કરીએ તો મેક્સિમમ માર્ક સાઈઠ ટાઈમ પિસ્તાલીસ મિનિટ ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન્સ સાયન્સ સબ્જેક્ટ છે એની અંદર પૂછાશે મેથ્સ સાયન્સ ઇંગ્લિશ રિઝનિંગ અને જીકે પાસિંગ માર્ક છે ત્રીસ આપણે સેશનની અંદર રહેવાના છે એસસી એસ માટે સત્યાવીસ છે અને સિલેબસ તમારે કયા આધારે ધોરણ દસના આધારે તૈયાર કરવાનો છે સેક્શન નંબર બે ની વાત કરીએ તો મેક્સિમમ માર્ક છે પચાસ રહેવાના છે મેથ્સના ફિઝિક્સ પચાસ પચીસ પચીસ માર્કનું છે જ્યારે વીસમાં અને સત્તર માર્કનો ક્રાઇટેરિયા છે આધર એસસી એસ કેટેગરી માટે રાખવામાં આવેલું છે પગાર જે એમનું સિલેબસ રહેશે બારમા ધોરણના મેથ્સના ફિઝિક્સના સિલેબસ આધીન રહેશે નેક્સ્ટ વાત કરીએ તો સેક્શન થ્રીની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે પચાસ માર્કનું પેપર રહેવાનું છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બેઝ રહેશે અને જેની માટે તમને ક્વેશ્ચન પણ પચાસ પૂછાશે ટાઈમિંગ હશે ત્રીસ માર્કનું હશે ત્રીસ મિનિટનો હશે સોરી સેક્શન પાંચની વાત કરીએ તો મેક્સિમમ માર્ક પચાસ છે ટાઈમિંગ ત્રીસ મિનિટનો છે ટોટલ ઓફ ક્વેશ્ચન ફિફ્ટીન છે અને અહીંયા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના પચાસ માર્કનું છે વીસ પ્લસ સત્તરનો રેશિયો છે અહીંયા એટલે કે જનરલ ઈડબ્લ્યુ એસને ઓબીસી માટે વીસ અને સત્તર એસસી એસ કેટેગ કેટેગરીવાળા માટે રહેવાનું છે હવે આ ત્રણેય જગ્યાઓ છે એની માટે ખાસ યાદ રાખજો કે ડિપ્લોમા બેઝ લેવલ છે મેકેનિકવાળાને મેકેનિકનું વાળાને ઇલેક્ટ્રિકનું અને ઇલેક્ટ્રોનિક્સવાળાને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રશ્ન છે અહીંયા પૂછાશે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો ફિઝિકલ ટેસ્ટ પણ છે પીએફ ની પણ આયોજન છે થવાનું છે અને એની અંદર કેન્ડિડેન્ટે છે એક પોઈન્ટ છ મીટર રન છે કમ્પ્લીટલી સાત મિનિટની અંદર કરવાનું છે વીસ સીટઅપ્સ કરવાના છે અને દસ પુશઅપ કરવાના છે બરાબર જે એક ટેસ્ટમાંથી ઉત્તીર્ણ થશે એમના સેકન્ડ ટેસ્ટ છે અહીંયા આપવાની રહેશે અને થર્ડ પોઈન્ટ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો પ્રોગ્રામ હશે જે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર એકવીસ પહેલાં છે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે મિત્રો આ સિવાય આપણે જો મહત્વપૂર્ણ વાત કરીએ તો ઓકે ચલો હાઉ ટુ ની વાત કરીએ તો જોઈન ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડોટ સીડીએસ ડોટ ઇન ઉપરથી મિત્રો ફોર્મ ભરાવવાના છે ચાલુ થઈ જશે પાંચ જાન્યુઆરી બે હજાર એકવીસથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી આ માટેના ફોર્મ છે એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે બરાબર યાદ કરીને આપ આની અંદર છે એપ્લાય કરી દેજો ઇમેઇલ આઈડીને મોબાઈલ દ્વારા તમારે રજિસ્ટ્રેશન છે એ કરવાનું છે એટલે આ બંને વસ્તુઓ છે એ ખાસ તમારી પાસે હોવી જરૂરી છે રાઈટ ચલો તો આથી મિત્રો માહિતી નોટિફિકેશન કોઈ બી ક્વેશ્ચન હોય અથવા તો આપ ફી યસ ખાસ મુદ્દો રહી ગયો એક્ઝામિનેશન ફીનો તો કેન્ડિડેન્ટ જે એસસી અને એસટી કેન્ડિડેન્ટ સિવાયના કેન્ડિડેન્ટ છે એમને અહીંયા ફી ધોરણ અઢીસો રૂપિયા છે ભરવાની છે અને જે તમે કોઈ પણ નેટ બેન્કિંગની જે સુવિધા છે આપણા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વિઝા માસ્ટર મેસ્ટ્રો રૂપે જેવા અલગ અલગ કાર્ડ દ્વારા છે આપ એપ્લાય દરમિયાન ભરી શકશો એટલે ફી અઢીસો રૂપિયા છે યાદ રાખજો બરાબર ચલો અને ખાસ યાદ રાખજો સ્ટેજ વનની એક્ઝામ છે એની ટેન્ટેટિવ ડેટ નાવિક જીડી અને ડીબી યાત્રિકની રહેવાની છે એ ખાસ નોંધી લેજો એપ્રિલ મિડ એન્ડ માર્ચ બે હજાર એકવીસ સેકન્ડ સ્ટેજ છે એની માટેની એક્ઝામ રહેશે બે હજાર એકવીસ એપ્રિલ મે અને થર્ડ સ્ટેજ માટેની ઓગસ્ટની અંદર છે એ એક્ઝામ છે એ રહેવાની છે અને રિઝલ્ટ છે ત્યારબાદ ડિક્લેરેશન છે એ કરવામાં આવશે આવી તમામ ભરતીઓ મિત્રો તમારે માહિતી જોતી હોય તો ચોક્કસથી જ્ઞાનચાલકને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં આવેલો બે લાઇકોન છે એ પ્રેસ કરજો જેથી તમને આવનારી તમામ ભરતીની ઇન્ફોર્મેશન સિમ્પલલી મળી જાય બબાયન્ડ ટેક